હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજનો આપણો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી દેશે. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી પોતાની હાજરી પૂરી દેશે, પછી આપણા લેક્ચરને આગળ વધારીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની હાજરી પૂરી દીધી હશે. હવે આજનું આપણે આ લેક્ચરને આગળ વધારીએ. તો આપણે ગયા લેક્ચરની અંદર ડાયરેક્ટ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ પેરેગ્રાફની અંદર કન્વર્ટ કરવાની આપણે પ્રેક્ટિસ કરી હતી, એટલે કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેરેગ્રાફ કન્ટિન્યુ છે. તો આજે પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેરેગ્રાફને કન્ટિન્યુ રાખીશું, એટલે કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવાની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ ઉપર ધ્યાન. હવે આપણે સંપૂર્ણપણે શીખી ગયા છીએ, સમજી ગયા છીએ, માત્ર ને માત્ર આપણે જરૂર છે પ્રેક્ટિસની, બરાબર? તો હવે આપણે ખ્યાલ છે કે સૌ પ્રથમ જયારે કોઈ પણ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કન્વર્ટ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ આપણે શું કરીશું, તો કે પેલા આપેલા પેરેગ્રાફના ભાવાર્થને આપણે સમજીશું. શું કરીશું? આપેલા પેરેગ્રાફના ભાવાર્થને આપણે સમજીશું. તો ચાલો એનો ગુજરાતી કરી અને આપણે સમજી લઈએ પેરેગ્રાફનો ભાવાર્થ શું કહેવા માંગે છે. તો પેલા છે, અહેમદ કહે છે ગુડ મોર્નિંગ ઝારા. અહેમદ ઝારાને કહે છે કે ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, તને કેમ છે? તો ઝારા કહે છે નોટ વેરી ફાઇન, મને બરાબર નથી. તો અહેમદ કહે છે વોટ હેપન, શું થયું હતું? કેન આઈ હેલ્પ યુ, કે શું હું તને મદદ કરી શકું? હવે ઝારા એમ કહે છે મને બરાબર નથી, એટલે અહેમદ કહે તો શું થયું હતું, એમ શું હું તને મદદ કરી શકું? તો ઝારા કહે છે આઈ હેવ ગોટ જીઓમેટ્રી ટેસ્ટ ટુમોરો, કે મારે આવતીકાલે જીઓમેટ્રી ટેસ્ટ છે. એન્ડ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ થિયરમ, થિયરમ એટલે થિયરી, પ્રમેય, બરાબર, અને આ થિયરમ હું સમજી શકતી નથી. રેડી વિદ્યાર્થી મિત્રો, આપણે પેલું કામ કરી લીધું, શું? ભાવાર્થ સમજવાનું. બીજું કામ આપણું શું છે? તો કેના વચ્ચે વાતચીત થાય છે એ જોવાનું. તો ભાવાર્થ આપણે સમજી ગયા, એટલે એ પણ આપણને ખ્યાલ આવી જ ગયો હોય કે કેના વચ્ચે વાતચીત થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કેના વચ્ચે વાતચીત થાય છે? અહેમદ અને ઝારા વચ્ચે. પેલું કામ પૂરું. હવેનું પછી જયારે આપણે ઇનડાયરેક્ટ ની અંદર કન્વર્ટ કરતા હોય ત્યારે પેલું કામ આપણે શું કરવાનું, તો કે પેલા વાક્યનો પ્રકાર ઓળખવાનો. શું કરવાનું? જયારે આપણે કન્વર્ટ કરવાનું શરૂ કરીએ એ પહેલું કામ આપણે શું કરવાનું, વાક્યનો પ્રકાર ઓળખવાનો. તો ચાલો જોવો જોઈએ પેલો વાક્યનો પ્રકાર શું છે. પેલું વાક્ય અહીંયા સુધીમાં પૂરું થઈ જાય છે, છેલ્લે જોવા જવાનું થતું નથી. પેલું વાક્ય જ્યાં પૂરું થાય એ જ પેલા લેવાનું, આપણે ખ્યાલ જ છે. તો પેલું વાક્ય અહીંયા પૂરું થઈ જાય છે. તો જુઓ જો વાક્યનો પ્રકાર શું છે. હવે આપણને ગુડ મોર્નિંગ એવું કીધું છે, એટલે કે શુભ સવારની શુભેચ્છા પાઠવી, બરાબર. તો જ્યારે કોઈ ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન આવી કાંઈ શુભેચ્છા પાઠવતા હોય તો એને શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય. કેવું વાક્ય કહેવાય? શુભેચ્છા દર્શક. તો આ વાક્ય કેવું થયું? શુભેચ્છા દર્શક. સમજાઈ ગયું? હવે આપણે શુભેચ્છા દર્શક એ ખબર પડી ગઈ. તો આપણે આગળ ચાલીએ. તો પેલા બોલનાર, તો બોલનાર શું છે? અહેમદ. હવે રિપોર્ટિંગ વર્બ મૂકવું, તો રિપોર્ટિંગ વર્બ શેના પ્રમાણે આવશે? વાક્યના પ્રકાર મુજબ. તો ભાઈ શુભેચ્છા દર્શક વાક્ય છે, તો શુભેચ્છા દર્શક વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? તો કે વિશ્ડ. શું આવે શુભેચ્છા દર્શકમાં? રિપોર્ટિંગ વર્બ તરીકે હંમેશા શું મૂકવાનું? વિશ્ડ.
હવે સાંભળના તો સાંભળનાર કોણ છે? ચાર. હવે સંયોજક તરીકે ધેટ મૂકો તો પણ ચાલે અને ન મૂકો તો પણ ચાલે. ધેટ ગુડ મોર્નિંગ નું ગુડ મોર્નિંગ. હવે આપણે શુભેચ્છા પાઠવી દીધી, એવું કહી દીધું કે અહેમદે ઝારાને ગુડ મોર્નિંગ ની શુભેચ્છા પાઠવે. પેલું વાક્ય પૂરું. હવે શું કરવાનું? આપણા નિયમ મુજબ જયારે પેલું વાક્ય પૂરું થઈ જાય તો એ વાક્યને શું કરવાનું છે? એન થી જોડવાનું. શું કરવાનું? એ વાક્યને આપણે એન થી જોડીશું. તો જોડ્યું એન થી. હવે પાછળનો વાક્યનો પ્રકાર જેવો છે એ પ્રકાર મુજબ આપણે વાક્ય બનાવવાનું થશે. તો આ કેવો વાક્યનો પ્રકાર છે? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ મુજબ બનાવવાનું. તો પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? આસ્ક્ડ. તો મૂકી દીધું આસ્ક. હવે વાક્ય પ્રશ્નાર્થ તો એના નિયમ લગાડો, બીજું ભૂલી જાવ. તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ શું આવે? આસ્ક્ડ, એટલે મૂક્યું આસ્ક. હવે સંયોજક. તો પ્રશ્નાર્થમાં સંયોજક શું આવશે? જો ડબલ્યુ એચ હોય તો તે, નહીતર ઇફ. તો જુઓ, જો ડબલ્યુ એચ છે, હા હાઉ આપેલું છે, તો ડબલ્યુ એચ હાઉ નું હાઉ. હવે પ્રશ્નાર્થ નું વિધાન કરવાનું. તો વિધાન કરશું એટલે યુ આગળ આવી જાય. યુ કેના પ્રમાણ ફરશે? સાંભળનાર મુજબ. તો યુ પેલું રૂપ, તો સાંભળનાર ઝારાનું પેલું રૂપ એટલે સી. હવે આ આનું ભૂતકાળ એટલે વોસ. પેલું વાક્ય પૂરું. હવે ઝારા જવાબ આપે નોટ વેરી ફાઇન, બરાબર નથી. તો આપણે જોઈન ખ્યાલ આવી ગયો. ઝારાએ આપણે જવાબ આપ્યો, કેવો જવાબ આપ્યો? ટૂંકો જવાબ આપ્યો. તો હવે આપણે ખ્યાલ છે એવા ટૂંકા જવાબને પૂરા કરતા આપણે આગળ ઘણા બધા શીખી ગયા. તો જ્યારે ટૂંકો જવાબ આપ્યો હોય તો શું કરવાનું? એનો આપણે પૂરો જવાબ કરવાનો. શું કરવાનું? શું કરવાનું? જવાબ આપણે એનો કરશું પૂરો. તો પૂરો એટલે એનો કહેવાનો અર્થ શું થયો? મને બરાબર છે. તો ઝારા જવાબ આપે છે એટલે રિપ્લાય. ઉપર પ્રશ્ન પૂછ્યો હોય, નીચે કોઈ પણ વ્યક્તિનો જવાબ આવતો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું મૂકી? રિપ્લાય. કોને આપે છે? અહેમદ. તો હું અહેમદ નું શું કરું છું? સર્વનામ મૂકું. હવે સંયોજક. તો જવાબ આપે એટલે વિધાન વાક્ય જોઈ. તો વિધાન વાક્યમાં સંયોજક શું આવે? ધેટ છે વિધાન વાક્ય. હવે અર્ધાને પૂરો કરો. મને બરાબર છે. મને, મને એટલે આઈ. આઈ ને બોલનાર ફેર પ્રમાણ ફેરવું એટલે સી. બરાબર નથી. તો સી વોઝ નોટ વેરી ફાઇન. બની ગયું પેલું વાક્ય. પૂરો જવાબ કરી નાખ્યો આપણે. અત્યાર પછી જો અહમદ કે વોટ હેપન, તો પાછું અહેમદે પ્રશ્ન પૂછ્યો. તો પ્રશ્નાર્થના નિયમ પ્રમાણે અહેમદ પ્રશ્ન પૂછ્યો એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? પ્રશ્નાર્થ એટલે આસ્ક્ડ. હવે ઝારાને પૂછ્યું એટલે હું હર મૂક દઉં. પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે શું આવે? જો ડબલ્યુ એચ હોય તો ઈ, નેચર ઇફ. તો છે ડબલ્યુ એચ, તો વોટ નું વોટ. હવે હેપન એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું શું કરવાનું? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ પ્લસ ભૂતકૃદન એટલે હેડ હેપન્ડ. થઈ ગયું પેલું કામ. હવે એમાં ને એમાં બીજું વાંકી આપ્યું છે. તો બીજું આપ્યું એટલે આપણે શું કરીએ? પેલા એન થી જોડી દઈ. હવે પાછળનો જેવો વાક્યનો પ્રકાર છે એ પ્રકાર મુજબ બનાવવાનું. તો પાછળનો વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્ન. આગળ કેવો હતો? પ્રશ્ન. તો આપણે એમ લખી શકું હું કે એન્ડ અગેન આસ્ક્ડ. શું મેં લખ્યું? એન્ડ ફરી પાછું પૂછ્યું એટલે અગેન આસ્ક્ડ, એટલે ફરી પાછું પૂછ્યું. હવે સંયોજક તરીકે જો ડબલ્યુ એચ હોય તો એ, નહીતર ઇફ. આમાં ડબલ્યુ એચ છે નહીં, એટલે મેં શું મૂક્યું? ઇફ. હવે પ્રશ્નાર્થને આપણે શું કરીશું? વિધાન. એટલે આઈ કેના પ્રમાણે ફરશે? બોલનાર પ્રમાણે, એટલે હી. કેન નું ભૂતકાળ કુડ, હેલ્પ નું હેલ્પ. હવે યુ. તો યુ કેના પ્રમાણે ફરશે? સાંભળનાર પ્રમાણે. યુ કેટલામું રૂપ?
બીજું તો સાંભળનાર ઝારા, અને ઝારાનું બીજું લેવું પડે હન. હવે એના પછી ઝારા જવાબ આપે છે, તો જવાબ આપે એટલે ઝારા જવાબ આપે એટલે શું મૂકશું? રિપ્લાય હિમ. સંયોજક તરીકે વિધાનમાં ધેટ. હવે આઈ, તો આઈ કેના પ્રમાણ ફરે? બોલનાર મુજબ. આઈ કેટલામું રૂપ? પેલું. તો બોલનારનું પેલું રૂપ એટલે સી, ઝારા મુજબ. એવું પ્લસ ભૂતકૃદન એટલે પૂર્ણ વર્તમાન, પૂર્ણ વર્તમાન નું પૂર્ણ ભૂત એટલે હેડ પ્લસ ભૂતકૃદન. તો હેડ ગોટ જીઓમેટ્રી, જીઓમેટ્રી ટેસ્ટ. ટુમોરો નું ધ નેક્સ્ટ ડે. ટુમોરો નો સમયદર્શક શબ્દ એટલે ટુમોરો નો શું થાય? ધ નેક્સ્ટ ડે. હવે એન્ડ નું એન્ડ. પાછું આઈ, તો વળી બોલનાર મુજબ આઈ પેલું રૂપ, તો બોલનાર ઝારાનું પેલું રૂપ એટલે સી. કેન નું ભૂતકાળ કુડ. અન્ડરસ્ટેન્ડ નું અન્ડરસ્ટેન્ડ. ધીસ નું ધેટ. થિયોરીમ. રેડી વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? આ થઈ ગયો ડાયરેક્ટ સ્પીચ માંથી ઇનડાયરેક્ટ ની અંદર કન્વર્ટ. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી આ પેરેગ્રાફને પોતાની નોટમાં ઉતારી લેશે અને સ્ક્રીનશોટ પાડી લેશે, પછી આપણે બીજા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી પેરેગ્રાફને નોટમાં ઉતારી લેશે અને સ્ક્રીનશોટ પાડી લેશે. હલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. હજી હું બીજો પેરેગ્રાફ લખું છું અને પછી એ સમજવાનું છે આપણે. તો ઝડપ રાખજો જેથી કરીને આપણો સમય બગડે નહીં. એટલે દરેક વિદ્યાર્થી મિત્ર સ્ક્રીનશોટ પાડી લેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો પેરેગ્રાફ લખું છું
અને તમે મારી સાથે લખી શકો છો. રાગિણી, રાગિણી કહે છે, હાઉ આર યુ નિરાલી ટુડે? હાઉ આર યુ નિરાલી? તો નિરાલી કહે છે, ફાઇન. ફાઇન, વોટ શેલ વી ડુ નાઉ? વોટ શેલ વી ડુ નાઉ? રાગિણી, લેટ્સ ગો ટુ લાઇબ્રેરી. રાગિણી કહે છે, લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ. એન્ડ બોરો some books. Nirali, what a fine idea. Nirali kiye chhe, what a fine idea. Ready with jese mitro, mano ke apne aavi ritno paragraph apelo chhe, to hove apne sauprasam shu karvanu chhe. પહેલા તો પેરેગ્રાફનો ગુજરાતી કરી અને વ્યવસ્થિત રીતે પેરેગ્રાફનો ભાવાર્થ સમજી લેવાનો છે. તો ચાલો આપણે ગુજરાતી કરી અને પેરેગ્રાફનો ભાવાર્થ સમજીએ. રાગિણી કહે છે, હાઉ આર યુ નિરાલી ટુડે? રાગિણી નિરાલીને કહે છે, ક્યારે નિરાલી, આજે તને કેમ છે? નિરાલી કે, ફાઇન, સરસ. વોટ શેલ વી ડુ નાઉ? આપણે હવે શું કરીશું? તો નિરાગિણી કે છે, તો લેટ્સ ગો ટુ લાઇબ્રેરી. તો ચાલો આપણે લાઇબ્રેરીએ જઈએ એન્ડ બોરો સમ બુક્સ, અને કેટલીક બુકો લઈએ. નિરાલી કે, વોટ અ ફાઇન આઈડિયા. અરે કેવો સરસ મજાનો વિચાર છે. હવે આપણે સમજી લીધું. હવે આપણે શું કરીએ છીએ? પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ, એટલે કે જવાબ લખવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે જવાબ લખવા માટે જઈ રહ્યા હોય તો સૌ પ્રથમ કામ આપણે શું કરવાનું? તો કેના બે વચ્ચે વાતચીત થાય છે એ કામ કરવાનું, એ આપણે ગોતવાનું. તો આપણે ભાવાર્થ સમજી ગયા, એટલે આપણને એ પણ ખ્યાલ હશે કેના બે વચ્ચે વાતચીત થાય છે. તો કે રાગિણી અને નિરાલી વચ્ચે. હવે બીજું કામ આપણે શું કરવાનું? પેલો વાક્યનો પ્રકાર ઓળખવાનો છે. શું કરવાનું છે? જે આપણને પહેલું વાક્ય આપેલું છે એ પહેલા વાક્યનો પ્રકાર ઓળખવાનો છે. તો જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પહેલા વાક્યનો પ્રકાર કેવો છે? હાઉ આર યુ નિરાલી ટુડે, છેલ્લે પ્રશ્ન ચિહ્ન આપેલું છે. આગળ ડબલ્યુએચ ક્વેશ્ચન છે, એટલે કેવા વાક્યનો પ્રકાર થયો? પ્રશ્નાર્થ. તો આ પ્રશ્નાર્થના નિયમ મુજબ આપણે બનાવીશું. તો ચાલો પહેલા બોલના. તો બોલના શું આવ્યું? રાગિણી. હવે પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થના નિયમ મુજબ એટલે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું. તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ શું આવે? તો કે આસ્ક્ડ. હવે નિયમ મુજબ મૂકતા જાવ. હવે રિપોર્ટિંગ વર્બ પછી સાંભળનાર. તો કોણ છે? નિરાલી. તો નિરાલી. હવે સંયોજક. તો ભાઈ પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે શું આવે? જો ડબલ્યુએચ ક્વેશ્ચન આપેલ હોય તો જે તે ડબલ્યુએચ ક્વેશ્ચન, અને ઈ ન હોય તો ઇફ. તો જોવો જોઈએ, છે ડબલ્યુએચ, હા, હાઉ આપેલું છે, તો હાઉનું હાઉ. હવે પ્રશ્નાર્થનું આપણે શું કરીશું? વિધાન, એટલે યુ ફરશે. યુ કેના પ્રમાણે ફરશે? સાંભળનાર પ્રમાણે. તો યુ પેલું રૂપ, સાંભળનાર નિરાલી. તો નિરાલીનું પેલું રૂપ શું થશે? સી. હવે આ આર નો ભૂતકાળ એટલે વોઝ.
સેમિસ્ટર નો કોર્સ હોય, પછી નિરાલી તો આપણે આગળ લખી લીધું એટલે અહીંયા કઈ જરૂર છે નહીં. હવે ટુડે, તો ટુડે નો થર્ડ ડે સમયદર્શક શબ્દમાં થતા ફેરફાર, સી વોઝ ટુડે. હવે નિરાલી કહે છે ફાઇન, તો નિરાલીએ શું કર્યો? જવાબ આપ્યો, પણ જવાબ આપણે કેવો આપ્યો? ટૂંકો. તો ટૂંકા જવાબને આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પૂરું. તો એને કહેવાનું નિરાલીને એમ કીધું બરાબર મજામાં, તો એનો અર્થ શું થયો? મને મજામાં છે. તો ચાલો નિરાલી જવાબ આપ્યો છે, તો જવાબ આપે એટલે શું મૂકશું આપણે? રિપ્લાય. હવે સાંભળના, તો કોણ છે? રાગિણી. તો રાગિણી એટલે હું હર મૂકી શકું. હવે સંયોજક તરીકે વિધાન વાક્ય છે, જવાબ આપ્યો એટલે વિધાન વાક્ય, વિધાનમાં સંયોજક તરીકે થેટ. હવે ટૂંકા જવાબને આપણે શું કરશું? પૂરો. તો ઉપરથી મૂક દઈશું સી વોઝ ફાઇન, મૂક દીધું પેલું વાક્ય પૂરું. હવે આપણે ખ્યાલ છે પેલું વાક્ય પૂરું થઈ જાય પછી આપણે શું કરવાનું? એ વાક્યને એન્ડ થી જોડવાનું. શું કરવાનું? એન્ડ થી. ક્યારે? જ્યારે એકને એક વ્યક્તિ એક કરતા વધારે વાર બોલતો હોય. એટલે કે નિરાલી અહીંયા પેલા તો કીધું મને મજામાં, એના પછી એને કીધું કે હવે આપણે શું કરશું? તો એને વ્યક્તિ બોલે છો, તો એકને એક વ્યક્તિ એક કરતા વધારે બોલે એટલે શું કરવાનું? આપણે એને એન્ડ થી જોડીએ. તો એન્ડ. હવે પાછળ જેવો વાક્યનો પ્રકાર હોય, શું છે? પાછળ જેવો વાક્યનો પ્રકાર હોય એવા પ્રકારથી બનાવવાનું. પાછળ વાક્યનો પ્રકાર કેવો? પ્રશ્નાર્થ. તો આ પ્રશ્નાર્થથી બનશે. તો પ્રશ્નાર્થ એટલે આસ્ક્ડ. હવે પ્રશ્નાર્થમાં સંયોજક, તો પ્રશ્નાર્થમાં સંયોજક શું આવશે? જો ડબલ્યુ એચ ક્વેશ્ચન હોય તો એ, નહીતર ઇફ. તો છે આમાં ડબલ્યુ એચ ક્વેશ્ચન, વોટ છે તો વોટ નું વોટ. હવે આપણે પ્રશ્નાર્થનું શું કરશું? વિધાન. શું કરશું? વિધાન એટલે વી આગળ આવે, વી કેના પ્રમાણ ફરશે? બોલનાર મુજબ. વી કેટલામું રૂપ? પેલું. તો બોલનારનું પેલું રૂપ એટલે સી. પણ અહીંયા આપણે ધ્યેય મૂકશું. શું મૂકશું? ધ્યેય. શું કામ વિદ્યાર્થી મિત્રો? અમે અહીંયા ધ્યેય મૂક્યું સી આવતું હોય તો કે જ્યારે આપણને વાક્યમાં બહુવચન આપેલું હોય. શું આપેલું હોય? બહુવચન. તો આપણે સર્વનામ ફેરવીએ ત્યારે જે તે સર્વનામનું બહુવચન કરી નાખવાનું. શું કરવાનું? સમજાઈ ગયું? વાક્યમાં આપણને બહુવચન હોય તો સર્વનામ ફેરવીએ એટલે જે તે સર્વનામ આવે એનું બહુવચન કરી નાખવાનું. તો આપણે ફેરવીએ એટલે શું આવે? સી. સી આવે, સી નું બહુવચન શું થાય? થઈ. એટલે મેં શું મૂક્યું? થઈ. સેલ નું સુડ અથવા વુડ, ગો નું ગો હે કે ડુ હે? બરાબર ડુ. તો ડુ નું ડુ. થઈ વોટ? થઈ વુડ ડુ. હવે નવ, તો નવ નું ધેન. થઈ ગયું. હવે રાગિણી, તો રાગિણી કહે છે લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ. ચાલો આપણે લાઇબ્રેરીએ જઈએ અને થોડીક બુક્સ લઈ આવી. તો આ વાક્યનો પ્રકાર કેવો? તો આપણે લેટ્સ આપ્યું છે, તો આપણે ખ્યાલ આવે કે લેટ્સ આપ્યું છે એટલે કેવો વાક્યનો પ્રકાર થયો? લેટ્સ વાળી વાક્ય રચના થઈ. તો હવે આપણે ખ્યાલ છે કે લેટ્સ વાળી વાક્ય રચનાની અંદર શું આવશે? લેટ્સ વાળી વાક્ય રચનાની અંદર શું આવે? તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ, અને લેટ્સ નું શું કરી નાખવાનું? ધ્યેય શુડ. તો હવે લેસ ની વાક્ય રચના લઈને નિયમ મુજબ આવશું. તો ચાલો પેલા બોલનાર, તો રાગિણી નું રાગિણી મૂક્યું બોલનાર. હવે લેસ માં સંયોજક રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? સજેસ્ટેડ અથવા પ્રપોઝ્ડ. પણ આપણે યાદ રાખી લઈએ સજેસ્ટેડ. તો આવ્યું સજેસ્ટેડ. હવે સાંભળનાર, તો નિરાલી. નિરાલી એટલે હું શું મૂક દઉં? હર. હવે લેસ માં સંયોજક, તો લેસ વાળી વાક્ય રચનામાં સંયોજક તરીકે શું આવે? ધેટ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ધેટ. હવે લેસ, તો લેસ ને કાઢી અને એની જગ્યાએ ધેય શુડ મૂકવાનું. શું મૂકવાનું? ધેય શુડ. આ વાક્ય રચના ખાસ યાદ રાખજો, જોઈ લેજો. આગળ આવી છે નહીં યાદ નથી, પણ કદાચ ન આવી તો અહીંયા શીખી લેજો. લેસ વાળી વાક્ય રચનામાં ફેર શું? તો કે લેટ્સ વાળી વાક્ય રચનાની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ,
સંયોજક તરીકે ટેટ અને લેસ કાઢી અને એનું શું કરી નાખવાનું, થઈશુડ. પછી થઈશુડ થઈ ગયું એટલે કાળમાં ફેરફાર થાય નહીં. ગો નું ગો, તુ નું તુ, ધ નું ધ, લાઇબ્રેરી નું લાઇબ્રેરી, હવે એન્ડ નું એન્ડ, બોરો તો બોરો નું બોરો, સમ નું સમ, બુક્સ નું બુક્સ. રેડી? હવે ત્યાર પછી નિરા લખીએ. વોટ અ ફાઇન આઈડિયા, અરે કેવો સરસ વિચાર. તો પેલા વાક્ય રચના, તમે વાક્યનો પ્રકાર જુઓ. ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે, તો આ વાક્યનો પ્રકાર કેવો થયો? ઉદ્ગાર. તો ઉદ્ગારના નિયમ મુજબ હાલવાનું. તો ચાલો પેલા બોલનાર, તો બોલનાર કોણ છે? નિરાલી. હવે રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઉદ્ગાર વાક્યમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે ખ્યાલ છે વાક્યના ભાવ મુજબ. તો ભાવ માટે આપણે ગુજરાતી કરવું પડશે. તો આપણે ગુજરાતી કરીએ કે વોટ અ ફાઇન આઈડિયા, કેવો સરસ મજાનો વિચાર. તો શું થયું? વખાણ કર્યા. તો વખાણ હોય એટલે આપણે શું લખી શકીએ? નિરાલી એક્સલેમ્ડ ટુ હર, રાગીણી. એટલે હવે ભાવ, શું ભાવ લીધો? વખાણ. તો વખાણ એટલે વિથ પ્રેસ. વખાણ એટલે શું આવશે? વિથ પ્રેસ. પછી ઉદ્ગારમાં સંયોજક તરીકે થઈ ગયું આટલું. હવે ઉદ્ગાર વાક્યને શું કરવાનું? આપણે વિધાન વાક્ય. શું કરવાનું? વિધાન. તો વિધાનની અંદર કર્તન ક્રિયાપદ આગળ આવે. તો આમાંથી કર્તન ક્રિયાપદ મૂકી દો. તો વાક્યમાં જોઈ તો કર્તાને ક્રિયાપદ આપ્યું નથી, પણ વિધાન કરીએ એટલે કર્તન ક્રિયાપદ ફરજિયાત જોઈ. તો શું કરવાનું? જ્યારે વાક્યમાં આપણે કર્તાને ક્રિયાપદ ન આપ્યા હોય તો આપણે જોવાનું આ વાક્યની અંદર કેની વાત થાય છે. જેની વાત થતી હોય એનું સર્વનામ મૂકી દેવાનું. શું વિચાર છે? તો કેની વાત થઈ? વિચારની વાત થઈ. શેની વાત થઈ? વિચાર અથવા આઈડિયાની વાત થઈ. તો વિચાર અથવા આઈડિયા એટલે એનું સર્વનામ શું થયું? ઈટ થયું. તો આપણે ઈટને કરતા તરીકે મૂકી દઈએ. શું મૂકી દીધું? ઈટ. હવે જે લઈએ એની એટલે ઈટ તો ફરજિયાત આવે. તો ઇનડાયરેક્ટ કરીએ એટલે ઈટ નું શું થઈ જાય? વોસ્ટ. હવે વોટ કે હાઉ કે એવા શબ્દ નીકળી જાય. રિયલી વેરી જેવા શબ્દ ઉમેરવાના. એ અમે વેરી ઉમેર્યું. વેરી ફાઇન આઈડિયા. રેડી વિદ્યાર્થી મિત્રો? બની ગયું આ ડાયરેક્ટ સ્પીચ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ. તો હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી ઘરે પણ પૂરતા પ્રમાણમાં પ્રેક્ટિસ કરતા હશો. તો ચાલો ઝડપથી આપણી બુકની અંદર ઉતારી લેશું અને એમનો સ્ક્રીનશોટ પાડી લેશું. ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો બુકમાં ઉતારી લેશે. ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે અને કદાચ બાકી હોય તો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપું છું. ચાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લ્યો.
પછી આપણા લેક્ચરને પૂર્ણ કરીશું. ચલો, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાની પ્રેક્ટિસ કરી. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, વારંવાર તમને કહું છું કે જ્યારે તમારે આ શીખવું હોય તો જેમના માટે પ્રેક્ટિસની વધુ જરૂર છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે હું કરાવું એ સિવાયના પણ બીજા ઘણા બધા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરજો. જો તમે પ્રેક્ટિસ કરશો તો અને તો જ તમને આવડશે. તો હું અપેક્ષા રાખું છું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘરે પ્રેક્ટિસ કરતા હશે, અને નહીં કરતા હોય તો હવે કરવાનું શરૂ કરી દેશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.